નમસ્કાર, વેગના ગુજરાતીના ફટાફટ સમાચારમાં આપનું સ્વાગત છે. આવો જાણીએ આજના ગુજરાતના તાજા સમાચાર. રાજકોટમાં ફરજિયાત સીટ બેલ્ટ અને હેલ્મેટના વિરોધ યોજાશે સત્યાગ્રહ. ટ્રાફિક નિયંત્રણ માટે કેન્દ્ર સરકારે નવા પસાર કરાયેલા કાયદામાં દંડની રકમમાં અનેક ગણો વધારો કરી દેવાતા લોકોમાં ગણગણાટ શરૂ થયો છે. ફરજિયાત હેલ્મેટ અને સીટ બેલ્ટના વિરોધમાં આગામી 7 થી 3 દિવસ સુધી રાજકોટમાં સત્યાગ્રહ યોજાશે. ટ્રાફિકના નવા નિયમો અંગે ટેક્સી ચાલકોની વ્યથા. દંડ ભરવો કે ઘર ચલાવવું, આરટીઓના નવા નિયમોને લઈને લોકોમાં રોષ છે, તો સરકાર નિયમોનું પાલન કરવા માટે મક્કમ છે. રાજ્યમાં આરટીઓના નવા નિયમ લાગુ પડે તે પહેલા લોકોએ નિયમોમાં સુધારો કરવો જોઈએ અને દંડની રકમ ઓછી કરવી જોઈએ એવી માંગણી કરી છે. રાજકોટમાં ફરજિયાત હેલ્મેટ અને સીટબેલ્ટના કાયદાનો હેલ્મેટ તોડી કરાયો વિરોધ. નવા મોટર વ્હીકલ એક્ટમાં ફરજિયાત હેલ્મેટ પહેરવું અને સીટ બેલ્ટ બાંધવું તેમજ ટ્રાફિકના નિયમો તોડનારને દંડની રકમમાં વધારો કરવાના મુદ્દે રાજકોટમાં ધરના પ્રદર્શન દ્વારા વિરોધ કરવામાં આવ્યો. જિલ્લા પંચાયત ચોક ખાતે ધરના કરી રસ્તા પર હેલ્મેટ તોડી વિરોધ નોંધાયો. રાજકોટ મતદાર એકતા મંચ દ્વારા ફરજિયાત હેલ્મેટ અને સીટ બેલ્ટ સહિત દંડની રકમ વધારવાને નિયમને કાળો કાયદો ગણાવ્યો છે. ગુજરાતમાં વરસાદે ચાલુ કરી બીજી ઇનિંગ. ગુજરાતના અનેક ડેમ ઓવરફ્લો થતા આસપાસના ગામો એલર્ટ પર. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 105.41% વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદને કારણે નદીઓમાં આવ્યું ઘોડાપૂર. ગુજરાતના મોટાભાગના ડેમ થયા ઓવરફ્લો. રાજકોટમાં ભાદર 2 ડેમ ઓવરફ્લો થતા 37 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. ઉકાઈ ડેમ ભયજનક સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે. અંજારનો ટપ્પર ડેમ ઓવરફ્લો થયો છે. આજવા ડેમની સપાટી 212.85 ફૂટે પહોંચતા ફરી ઓવરફ્લો થયો છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થતા વડોદરાવાસીઓને ફરીથી પૂરનો ભય જોવા મળી રહ્યો છે. કલ્યાણપુરના મોટા હોસ્પિટલમાં આગ ફાટ્યું. 1 કલાકમાં 12 ઇંચ વરસાદ. વાહનો અને પશુઓ તણાયા. ધોધમાર વરસાદને પગલે આખું ગામ મેટમાં ફેરવાઈ ગયું. ઘર વખલી પલળી જતા ગ્રામજનોને ભારે નુકસાની વેઠવી પડી છે. આસોટા ગામમાં 13 ઇંચ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ છે. શંકરસિંહ બાપુ ફરી મેદાનમાં શક્તિસિંહ દેવા સેવા દળ બનાવશે. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન તેમજ એનસીપીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ હિંમતનગરની લીધી મુલાકાત. તેમણે જણાવ્યું કે ભાજપ અને કોંગ્રેસમાં જે લોકોનો અવાજ દબાયેલો છે, કચડાયેલો છે, જેમને ન્યાય મળી શકે તેમ નથી, તેવી તમામ બાબતોને એક પ્લેટફોર્મ લાવવામાં આવશે. સિમીના અધ્યક્ષ રહી ચૂક્યા છે શાહિદ પત્રની 18 વર્ષના કેસમાં ધરપકડ. ગુજરાત પોલીસે પ્રતિબંધિત સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયાના પૂર્વ અધ્યક્ષ શાહિદ પત્રની ધરપકડ કરી છે. ગુજરાત પોલીસે 18 વર્ષના દેશરો અને સરકારી કાર્યમાં વિઘ્ન ઉભું કરવાના આરોપમાં આઝમગઢના મંચુભા ગામમાંથી શાહિદ પત્રની કરી ધરપકડ. અમદાવાદના જમાલપુરમાં 3 માળનું મકાન ધરાશાયી. અમરાઈવાડી દરિયાપુર બાદ હવે જમાલપુરમાં મકાન ધરાશે થતા રાજ્યમાં જર્જરિત મકાન ધરાશ થવાની ઘટનાઓ સતત વધી રહી છે. ગુરુવારે અમદાવાદના અમરાઈવાડીમાં આવેલ બંગલાવાડીમાં 1 3 માળનું મકાન ધરાશાયી થતા 5 લોકોના મોત થયા છે. જમાલપુર ખાતે ગાયકવાડ હવેલી રાજ હોસ્પિટલ પાસે 1 જર્જરિત મકાન ધરાશાયી થયું છે, જોકે કોઈ જાનહાનિ થઈ નથી. લતા મંગેશકરને 90મી વર્ષગાંઠ પર ભારત સરકાર તરફથી મળશે વિશેષ સન્માન. સ્વરકોકિલા લતા મંગેશકર 28 સપ્ટેમ્બરના રોજ 90 વર્ષના થવા જઈ રહ્યા છે. આ અવસર પર ભારત સરકાર તેમને સન્માનિત કરવાની યોજના બનાવી રહી છે. લતાને ડોટર ઓફ ધ નેશન ટાઇટલથી સન્માનિત કરવામાં આવશે. ફટાફટ સમાચારમાં આજે આટલું. દેશ વિદેશના અન્ય સમાચાર જાણવા માટે આપ લોગ ઇન કરો અમારી વેબસાઇટ વેબ દુનિયા ગુજરાતી પર અને આવતીકાલે ફરી મળીશું તાજા સમાચાર સાથે. નમસ્કાર.